नमस्ते नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत है। आज आपणे धोरण चार आसपास जेमा आपणे पाठ छ पूरो कर्यो हतो रियानी मुसाफरी, तो हवे पाठ छ नु रिविजन आपणे एसएम में करीशुं। तो बधा ज विद्यार्थी मित्रों पोतानी एसएम खोलशे अने पेज नंबर 13 खोलशे। तो बधा ज विद्यार्थीओ પોતાની એસએમ ખોલી મારી સાથે રિવિઝન કરવા માટે તૈયાર થઈ જાઓ। ચલો આપણે જોઈએ સૌ પ્રથમ વિકલ્પ। તો નીચે આપેલા દરેક વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તેનો જવાબ આપણે લખવાનો છે, વાંચવાનો છે। તો સોલ્વ કરીએ। ચલો પહેલો પ્રશ્ન, કચ્છ જિલ્લાના મુખ્ય મથકનું નામ શું છે? ચલો કચ્છના મુખ્ય મથકનું નામ શું છે? તો કે ભુજ। ત્યાર પછી બીજો વિકલ્પ જોઈએ કે ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે? તો કે ટિકિટ ચેકર, બરાબર। ટ્રેનમાં તમે કદાચ ગયા હોય તો તમને ખબર હોય ટિકિટ તપાસવાવાળું કોણ હોય છે? ટિકિટ ચેકર હોય છે। ત્યાર પછી ત્રીજું, મીઠું પકવે તેને શું કહે છે? ચલો જોઈએ, કોઈને ખબર છે એને શું કહેવાય છે? બાળકો, અગરિયા કહેવાય છે। ત્યાર પછી ચોથું, કયા પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહે છે? તો કે સૂરજબારી પુલ છે એ સૌથી મોટો છે, જેને કચ્છનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે। ત્યાર પછી પાંચમો વિકલ્પ, કે રેલવે સ્ટેશન પર લાલ કપડાવાળા માણસો શું કામ કરે છે? ચલો જોઈએ, એને શું કહેવામાં આવે છે? કુલી કહેવામાં આવે છે। તે શું કામ કરે છે? કે સામાન છે એ ઉપાડી અને એકબીજા ઉપરથી પેસેન્જર ઉતરે એનો સામાન ઉપાડે છે। ત્યાર પછી જોઈએ આપણે ખાલી જગ્યા। હવે પ્રશ્ન નંબર બીજો આપણને આપેલો છે ખાલી જગ્યા, તો ચલો જોઈએ પહેલી ખાલી જગ્યા, કે રિયાની મુસાફરી ખાલી જગ્યા સ્ટેશનથી શરૂ થઈ, તો ક્યાંથી શરૂ થઈ હતી બાળકો? ગાંધીધામથી। ત્યાર પછી બીજું, બસમાં ટિકિટ આપવા માટે ખાલી જગ્યા હોય છે કોણ હોય છે? કંડક્ટર હોય છે। ત્યાર પછી ત્રીજું, ગાંધીધામ રેલવે સ્ટેશન પછી ખાલી જગ્યા જંક્શન આવ્યું, કયું જંક્શન આવે? સામાખ્યારી। ત્યાર પછી ચોથું, અગરિયાઓ મીઠાના ખાલી જગ્યા બનાવીને મીઠું પકવે છે, તો શું આવે? અગર। ત્યાર પછી પાંચમું, સાપસીડીની રમત ખાલી જગ્યા વડે રમવામાં આવે છે, તો કે પાસા વડે। ત્યાર પછી આગળ જોઈએ બાળકો ખરા ખોટા, જેમાં આપણને પહેલું આપેલું છે કે રિયા ટ્રેનની મુસાફરીમાં સુરત જવાની હતી, સાચું કે ખોટું? તો કે ખોટું, શું આવશે? ખોટું। ત્યાર પછી બીજું, રિયાની મુસાફરીની ટ્રેનનું નામ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હતું, તે પણ શું આવશે? ખોટું। ત્યાર પછી ત્રીજું, સામાખ્યારી સ્ટેશનથી બે રેલવે માર્ગ છૂટા પડે છે, તો કે સાચું। ત્યાર પછી ચોથું, મીઠું કચ્છના મોટા રણમાં પાકે છે, તો કે ખોટું, બરાબર। ત્યાર પછી પેજ નંબર 14 ઉપર, આપણને પ્રશ્નો આપેલા છે, એક બે વાક્યમાં આપણે એના જવાબ આપવાના છે। તો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે જિયાનું કુટુંબ ક્યાં ફરવા જવાનું હતું? તો જિયાનું કુટુંબ દમણ ફરવા જવાનું હતું। ક્યાં જવાનું હતું બાળકો? તેનો જવાબ શું આવશે? દમણ ફરવા જવાનું હતું। ત્યાર પછી બીજું, સૂરજબારી પુલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે કે સૂરજબારી પુલને આપણે કચ્છના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, કચ્છની નજીકમાં કોઈ દરિયો છે ખરો? જો હોય તો કયો? તો તેનો જવાબ છે કે હા, કચ્છની નજીકમાં દરિયો છે, તેને આપણે કચ્છનો અખાત કહીએ છીએ।
ત્યાર પછી ચોથું, કયા રેલવે સ્ટેશને જંક્શન કહેવામાં આવે છે? બરાબર, કયા રેલવે સ્ટેશનને જંક્શન કહેવામાં આવે છે? તો કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંક્શન કહે છે. કેવા રેલવે સ્ટેશનને? કે જ્યાં બે કે તેથી વધારે રેલવે માર્ગો છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને આપણે જંક્શન કહીએ છીએ. ત્યાર પછી આગળ ટૂંકમાં ઉત્તર આપો. જુઓ તો એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ બાળકો, કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન પડતી અગવડો જણાવો. તમને કઈ કઈ અગવડ પડે છે તેના વિશેની આપણે વાત અહીંયા કરવાની છે. તો તેનો જવાબ છે કે જ્યારે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચડતી વખતે અને ઉતરતી વખતે જે ધક્કા મૂકીનો અનુભવ થાય છે, બરાબર, કયો ધક્કા મૂકીનો અનુભવ એક તો આપણને થાય, બીજું કે ટ્રેનમાં કેટલીક વાર જગ્યા ન મળતા ઊભા રહી અને મુસાફરી કરવી પડે, ત્યાર પછી ત્રીજું તો કે મુસાફરોની અવર જવરને લીધે રાત્રિ મુસાફરી કરવાની હોય તો ઊંઘ આવતી નથી. આટલી બધી આપણને અગવડો પડે છે. ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન, કે તો સુરજબારી પુલ બનવાથી શું ફાયદો થયો? ચલો કોણ કહેશે? તો તેનો જવાબ છે કે સુરજબારી પુલ ન હતો ત્યારે કચ્છની જે કચ્છથી ટ્રેનો આવતી અમદાવાદ તરફ જતી એ બધી જ ટ્રેનો વાયા પાલનપુર થઈ અને અમદાવાદ જતી હતી. પરંતુ જો સુરજબારી પુલ બનવાથી સીધું જ અમદાવાદ આવી જવાય છે, જેમાં પૈસા અને સમય બંનેની બચત થાય છે. બરાબર છે, પૈસા અને સમય બેની બચત થાય છે. ત્યાર પછી ત્રીજું જોઈએ, કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ શા માટે કહે છે? ચલો જોઈએ. ત્રીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ શા માટે કહે છે? તો તેનો જવાબ છે કે જ્યારે કચ્છના નાના રણમાં જામેલા મીઠાના થરને લીધે રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં અને દિવસે સૂર્યના પ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર પાથરી હોય તેવું દેખાય છે. જુઓ કે જ્યારે રાત્રે જાણે ચંદ્રના પ્રકાશ પડે છે અને દિવસે સૂર્યના કિરણો પડે છે, તેના કારણે પ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર ઓઢાડી હોય એવું દેખાય છે. તેથી કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ પણ કહે છે. ત્યાર પછી જોઈએ બાળકો પેજ નંબર 15 પર. હવે પેજ નંબર 15 ઉપર આપણને બંધ બેસતું જોડકું રચો એવું આપેલું છે. આપણને જોડકું પૂછેલું છે, તેને આપણે જોડવાનું છે, અથવા તો આપણને જો અહીંયા નીચે આપ્યું છે એ પ્રમાણે આપણે લખવાનું છે. બરાબર, તો હવે વિભાગ અ અને વિભાગ બ બંને આપેલું છે. તેમાં જોઈએ તો વિભાગ અ માં આપણને આપેલું છે રિયા, ભૂજ, મીઠું, પકવનાર અને સુરજબારી પુલ, તો જેને આપણે જોડવાનું છે. તો રિયા કોણ હતી? તો કે જીયાની સખી હતી. તો આપણે જીયાની સખી છે ત્યાં ક સાથે જોડવાનું છે. હવે ભુજમાં શું આવશે બાળકો? કે કચ્છ જિલ્લાનું શું હતું? મુખ્ય મથક છે, તો તેની સાથે જોઈન્ટ કરો. પછી મીઠું પકવનારને શું કહે છે બાળકો? તો કે અગરિયા કહે છે. ત્યાર પછી સુરજબારી પુલ ક્યાં આવેલો છે? તો કે તેને શું કહેવાય છે? તો કે કચ્છનું પ્રવેશ દ્વાર કહેવાય છે. બરાબર છે, આવી રીતે જોડકું જોડવાનું છે, અથવા તો આ નીચે આપ્યું છે એ પ્રમાણે તમારે જોડકું લખવાનું છે. તો અહીંયા આગળનો પ્રશ્ન જોઈએ. પ્રવૃત્તિ આપણને જો સરસ મજાની એવી પ્રવૃત્તિ આપેલી છે, તમે પણ તમારા એસએમમાં જોજો, કે તમે જે જે વાહનોમાં મુસાફરી કરી હોય તેના ચિત્રો મેળવી નીચે ચોટાડો અને ચિત્રની નીચે વાહનનું તમારે નામ લખવાનું છે. ધારો કે તમે બસમાં બેઠા હોય તો અહીં બસનું ચિત્ર લગાવવાનું અને નીચે લખવાનું બસ, ઘોડાગાડીમાં બેઠા હોય તો ઘોડાગાડી. બરાબર, એવા આપણે 6 ચિત્રો લગાવવાના છે, જો જેમાં તમે મુસાફરી કરી હોય એવા વાહનો કીધા છે. બરાબર, જેમાં તમે મુસાફરી કરી હોય એવા વાહનો અહીંયા તમારે તમારી એસએમમાં પેજ નંબર 15 ઉપર તમારે ચોટાડવાના છે અને એના નામ તમારે અહીંયા લખવાના છે. જો ચિત્ર અહીંયા ચોટાડવાનું છે અને નામ અહીંયા લખવાનું છે. બરાબર છે, તો આ લેશનમાં આપણે ઘરે કરીશું. ઘરે તમારે સરસ મજાના એવા ચિત્ર ભેગા કરી ચોટાડી અને નીચે એનું
नाम લખવાનું છે, બરાબર છે? તો અહીંયા આપણે પાર્ટ 6નું રિવિઝન પૂરું કરીશું બાળકો. તો ઘરે લેસનમાં તમારે આ ચિત્રો, વાહનોના ચિત્રો ગોતી અને ચોટાડવાના છે. તમે જેમાં બેઠા હોય એવા વાહનો અને નીચે એનું નામ લખવાનું છે, બરાબર? સમજાઈ ગયું બાળકો લેસનમાં? તો બસ અહીંયા આપણે આ વિડીયો પૂરું કરીશું. આવતા વિડીયોમાં આપણે પાર્ટ 7 જોઈશું. જય હિન્દ, વંદે માતરમ.